नमस्कार, दिवसभरना ताजा समाचारों में तमारु स्वागत छे। तमारी साथे हूँ छो पिनलगिरी गोस्वामी। समाचारों विस्तार थी जानिए, ए पहला महत्वना समाचारों ऊपर एक नजर। मित्रों, आज नी वीडियो में बात थशे धोरण 10 अने 12 नी परीक्षा ने लईने मोटा समाचार सामे आव्या छे। दिवाळी पहला नकली घीनो जत्थो झड़पी पड़वामां आव्यो छे। भारतनी महिलाओं रच्यो छे इतिहास। एनकाउंटर स्पेशियालिस्टनी टीमना हाथमां बाबा सिद्दीकीनो केस आव्यो छे। ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલી સુધી ખોલી નાખવામાં આવ્યા છે। દિવાળી પહેલાં મોટી ભેટ। શું બાબા સિદ્દીકીની હત્યા સલમાન ખાનને પણ સંદેશ છે? એક ફોન આવ્યો અને બાબા સિદ્દીકીના પુત્ર જીસાન બચી ગયો। ત્યારે આગળ વાત થશે, પકડાયેલા બે આરોપીઓએ કર્યા છે ચોંકાવનારા ખુલાસા। વાત છે બાબા સિદ્દીકીની। ત્યારે આગળ વાત થશે, શું હશે અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં? હવે મિત્રો, સમાચારો વિસ્તારથી। અમદાવાદમાં દુબઈ, હોંગકોંગ, સિંગાપુર જેવા વિવિધ દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલ જેવા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે। શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સિંધુ ભવન રોડ ઉપર ઓક્સિજન પાર્કની બાજુમાં આવેલા પ્લોટમાં બનાવવામાં આવેલી શોપિંગ એસ્ટેટનું ઉદ્ઘાટન કરીને 95 દિવસ સુધી ચાલનારા શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા સિદ્દીકીની હત્યા કેસમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, જેમાં પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્ય હોવાનું જણાવ્યું છે। પોલીસનું કહેવું છે કે છેલ્લા 25-30 દિવસથી આ હુમલાનો પ્લાન ઘડવામાં આવી રહ્યો હતો। ઘટનાના લગભગ 28 કલાક બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે હત્યાની જવાબદારી લીધી છે। લોરેન્સ ગેંગે સલમાનને પણ કહ્યું છે કે તારા કારણે અનુજ થાપાનાનું નુકસાન થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક ફોન આવ્યો અને બાબા સિદ્દીકીના પુત્ર જીસાન બચી ગયો। પોલીસ આ કેસની 3 એંગલથી તપાસ કરી રહી છે। હવે તે પ્રકાશમાં આવ્યું છે કે પુત્ર જીસાન સિદ્દીકી પર હુમલાખોરોનું નિશાન પણ બની શકે છે, પરંતુ એક ફોન કોલથી જીસાન સિદ્દીકીને બચી ગયો હતો। જીસાન સિદ્દીકીને પણ તેના પિતા સાથે ઘરે જવાનું હતું અને તે પણ બાબા સિદ્દીકી સાથે ઓફિસમાંથી બહાર આવ્યો અને એક મહત્વપૂર્ણ ફોન આવ્યો અને તે ઓફિસમાં જ રોકાઈ ગયો। તે દરમિયાન આ ઘટના બની હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા સિદ્દીકી અને બોલિવૂડ સ્ટાર સલમાન ખાન સારા મિત્ર છે। સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન મોડી રાત્રે હોસ્પિટલે પહોંચ્યા હતા અને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી। સલમાન ખાન પહેલા બિશ્નોઈ ગેંગના નિશાના ઉપર છે। હવે નેતાની હત્યા બાદ મેસેજ સ્પષ્ટ છે કે બાબા સિદ્દીકીની હત્યાથી સલમાન ખાનને મેસેજ છે। સલમાન ખાનના ઘરની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં મોટી ભેટ। ભારતીય રેલવે મુસાફરોએ માટે સારા સમાચાર સામે આવ્યા છે। દિવાળીના તહેવારના કારણે ટ્રેનમાં મુસાફરોનો ધસારો વધી જાય છે, ત્યારે રેલવેએ દિવાળી આવે એ પહેલાં જ મુંબઈ અને લાલ કુવા અને મુંબઈ ગયા વચ્ચે 2 નવી સાપ્તાહિક ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે। આનાથી મુસાફરોને વધુ ટ્રેનોના વિકલ્પ પણ મળશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલી સુધી ખોલાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલીને 1,13,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમ ખાતે 1,13,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે જળ સપાટી ભયજનક સપાટીની ખૂબ નજીક પહોંચી ગઈ હોવાથી સિંચાઈ વિભાગે ઉકાઈ ડેમના દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટની ટીમના હાથમાં બાબા સિદ્દીકીનો કેસ આવ્યો છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ બાબા સિદ્દીકીની હત્યા સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહી છે। એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક અને તેમની ટીમ બાબા સિદ્દીકીની હત્યા કેસની તપાસ કરી રહી છે। બાંદ્રા સલમાનના ઘરની બહાર ફાયરિંગ કેસની તપાસ પણ દયા નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની મહિલાઓએ ઇતિહાસ રચ્યો છે। સુતીર્થા અને આહાયિકાએ ઇતિહાસ રચી નાખ્યો છે। આ બે મહિલાઓને કારણે ભારતને પહેલીવાર ટેબલ ટેનિસ મહિલા ડબલ્સમાં મેડલ મેળવ્યો છે। આ મેડલ એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે।
તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને બજારમાં નકલી વસ્તુઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે, ત્યારે કડી જીઆઈડીસીમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એક રહેણાંક મકાન ભાડે લઈને તેમાં ઘીનો વેપાર કરવામાં આવતો હતો. આ અંગેની જાણ થતાં મહેસાણાની ફૂડ અધિકારી સહિતની ટીમે ઘટના સ્થળે દોડી આવી અને 1 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. હાલ ઘીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે. તે મુજબ ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ હવે વર્ષમાં 2 વાર બધા જ વિષયોની પરીક્ષા આપી શકશે. બેસ્ટ ઓફ 2 સિસ્ટમ છે. આ સિસ્ટમ હેઠળ જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા અને પછી બધા વિષયની પૂરક પરીક્ષા આપશે એમનું પરિણામ બંનેમાંથી જેમાં વધારે માર્ક્સ હશે તે ગણાશે. સરકારે બોર્ડની આ દરખાસ્તને મંજૂરી પણ આપી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં અને જામનગરમાં ચાલુ વરસાદે ગરબાની રમઝટ જોવા મળી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ગરબા દ્રશ્યોમાં ભારે નિરાશા જોવા મળી હતી, પરંતુ ખેલૈયાઓનો જુસ્સો એનો એ રહ્યો હતો, જેમાં રેસક્રોસ મેદાન સહિયર ક્લબ રસોત્સવમાં મેગા ફાઇનલ રાઉન્ડ હતો, ત્યારે જ વરસાદ ખાબકતા ખેલૈયા વરસાદ વરસતામાં પણ રાસની રમઝટ બોલાવી હતી. જામનગરમાં પણ ભારે વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.